માતા મહાલક્ષ્મીના દરબારમાં આ નજારો સામાન્ય છે. અહીં માના દર્શને આવનારા શ્રદ્ધાળુઓ માના સાનિધ્ય બેસીને શ્રી સૂક્તનું પઠન કરે છે, મંત્ર જાપ કરે છે અને સાથે જ કામનાઓની પૂર્તિ અર્થે માતાને પ્રાર્થના પણ કરે છે. લોક માન્યતા અનુસાર મંત્રોચ્ચાર સાથેનું માતા મહાલક્ષ્મીનું આ સાનિધ્ય તેમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરાવે જ છે, સાથે જ તેમના ચિત્તને પણ પ્રસન્નતાથી પરિપૂર્ણ કરી દે છે. ખરેખર બહુ આનંદ લાગે છે દર્શન કરવાથી. હું શ્રી સુક્ત બી વાંચું છું ને મહાલક્ષ્મી અષ્ટક બી વાંચું છું, એવા ઘણા શ્રદ્ધાળુ છે જે આ બધી અહીંયા ચોપડી એ લોકો મૂકે છે, વાંચીને પછી તરત મૂકી દેવાનું હોય છે. એકદમ આનંદ લાગે છે ને, આમ શાંતિ લાગે છે. મારું કામ એવું અટકી પડ્યું હોય તો હું પ્રાર્થના કરું છું તો મારું કામ પાર પડી જાય છે. હું મારા હસબન્ડ બંને આવીએ છીએ અને શ્રી સુક્તમના પાઠ કરીએ છીએ. ઘણું સારું લાગે છે અને મને ખૂબ શ્રદ્ધા છે. માતા મહાલક્ષ્મીના સાનિધ્યે ગૌરીસુત ગજાનન પણ વિદ્યમાન થયા છે, તો સાથે જ અહીં શ્રદ્ધાળુઓને મળી રહ્યા છે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ. તો અહીં બિરાજમાન બટુક ભૈરવ પણ કરી રહ્યા છે સર્વની ચિંતાઓનું શમન. અહીં મહાલક્ષ્મી મંદિરના પ્રદક્ષિણા પથ પર દેવરાજ ઇન્દ્ર તેમજ કુબેર ભંડારી જેવા દેવતાઓ વિદ્યમાન થયા છે, જેમનું સાનિધ્ય સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારું મનાય છે. તો સમગ્ર મંદિરનો આ માહોલ જ શ્રદ્ધાળુઓને વારંવાર અહીં માના સાનિધ્યે ખેંચી લાવે છે. મારો એક સન છે જે અમેરિકા ગયો છે, એ પણ આવે ત્યારે મને એમ જ થાય કે હું પહેલાં એને અહીંયા દર્શન કરાવી દઉં ને, એવું જ બને છે કે આવે ને એટલે પહેલી વાર અહીંયા જ આવી જાય છે દર્શન કરવા. સારું લાગે છે. હું મહાલક્ષ્મી મંદિરના મંદિરે 5 વર્ષથી આવું છું દર્શન કરવા માટે અને ચુંદડી અને કમળ ચડાવું છું. મહાલક્ષ્મી માતા બધા જ કામ પાર પાડે છે અને દર શુક્રવારે રેગ્યુલર આવું છું અને અહીંયા આવું એટલે શાંતિ મળે છે. TV9 ગુજરાતીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. દેવી મહાલક્ષ્મી અહીં આસ્થા સાથે આવનારા ભક્તોના મનોરથોને તો પૂર્ણ કરી જ રહ્યા છે, સાથે જ આ મંદિર દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓની મદદથી અનેક પરિવારોની જરૂરિયાત પરિપૂર્ણ કરી રહ્યા છે. દર મહિનાના બીજા રવિવારે અનાજ વિતરણ કરવામાં આવે છે, રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવે છે, ઠંડીમાં લોકોને ધાબળા પણ આપવામાં આવે છે અને લોકો માલસી મંદિરે ચાલતા ચાલતા બહુ દૂરથી પણ અહીંયા આવે છે અને ચુંદડીની બહુ અહીંયા શ્રદ્ધા વધારે છે માતાજીની. દેવી લક્ષ્મી ધનની પ્રાપ્તિ કરાવનારા મનાય છે, પરંતુ પાલડીના આ સ્થાનકમાં વિદ્યમાન દેવી મહાલક્ષ્મી તો સર્વની મનસાઓની પૂર્તિ કરનારા છે, ખાલી જોડીને ખુશીઓથી ભરનારા છે અને એટલે જ તો શ્રદ્ધાળુઓને મન અહીંના દર્શનનો છે સવિશેષ મહિમા. સ્પેશિયલ રિપોર્ટ TV9 અમદાવાદ. TV9 ગુજરાતીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.